સ્વામિનારાયણ મિત્રો, હવે આજે આપણે પ્રકરણ નંબર 9 ની અંદર આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. મિત્રો, એ પહેલા કે તમારી જે પ્રકરણ નંબર 8 ની ટેસ્ટ આજે હતી મિત્રો, બરાબર છે, એમાં તમે ઘણા બધાના વોટ્સઅપ ઉપર એટલે કે મારા વોટ્સઅપની અંદર તમારા જે પેપર લખેલા છે એના ફોટા આવી ગયા છે મિત્રો. પરંતુ દુઃખની વાત એ છે કે આટલા બધા 60 વિદ્યાર્થીઓ હોય એમ છતાં જો 15 થી 20 જણાના પેપરો આપતા હોય તો બાકીના વિદ્યાર્થીઓ જે મારા ખ્યાલ પ્રમાણે સૂઈ ગયા એવું લાગી રહ્યું છે ઠંડીની અંદર, બરાબર મિત્રો. તો હવે જાગો, બરાબર છે, તમારી ફરજિયાત તમારી એક્ઝામ ફરજિયાતપણે લેવાવાની છે, માસ પ્રમોશન છે નહીં, બરાબર છે. એટલે તમારે વાંચ્યા વગર પણ છૂટકો છે નહીં મિત્રો. ધ્યાનમાં રાખો, તમારા માટે આ નવો વિષય છે, ગુજરાતી જેવો વિષય છે નહીં કે આપણે એને ગપ્પા મારી અને લખી શકીએ મિત્રો, બરાબર છે. એ જે પણ કંઈ મિત્રો આજે સૂઈ ગયા હોય તો મહેરબાની કરીને જાગે, અને જે પણ કંઈ વિડીયો અત્યાર સુધીના મૂકેલા છે યુટ્યુબ ઉપર, એ યુટ્યુબ ઉપર જે પણ કંઈ વિડીયો છે એનો અભ્યાસ કરે અને ચોપડાની અંદર લખે મિત્રો. ના ખબર પડે તો તમને મારા ફોન ઉપર કરવાની છૂટ છે મને, બરાબર છે મિત્રો. એટલે ખાસ કરીને આ બાબત ધ્યાન રાખો. તો હવે આપણે આજે નવો પ્રશ્નનો અભ્યાસ કરીએ કે માથાદીઠ આવકનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો, બરાબર છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, આ પરીક્ષામાં 3 માર્ક્સ તરીકે પૂછાય એવો પ્રશ્ન છે. માથાદીઠ આવકનો અર્થ અને મહત્વ સમજાવો. બરાબર છે મિત્રો. સૌથી પહેલો પોઈન્ટ એ છે કે માથાદીઠ આવક કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે મૂલ્ય મળે છે તેને શું કહેવામાં આવે છે? માથાદીઠ આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે મૂલ્ય મળે છે તેને આપણે શું કહી શકીએ છીએ? માથાદીઠ આવક કહેવામાં આવે છે. હવે આપણે સૂત્રના રૂપે એક લખી શકાય છે મિત્રો, કે કોઈક વખતે સૂત્ર 1 માર્ક્સ તરીકે પૂછાતું હોય તો કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક અપોન કુલ વસ્તી, બરાબર છે. સૂત્ર કોઈક વખત 1 માર્ક્સ તરીકે પૂછાય કે માથાદીઠ આવકનું સૂત્ર જણાવો, તો ફક્ત ને ફક્ત આપણે શું લખવાનું હોય છે? સૂત્ર જ લખવાનું હોય છે, પછી એનો અર્થ લખવાનો હોતો નથી, બરાબર છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક અપોન કુલ વસ્તી, બરાબર. હવે ધારો કે ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે ભારત દેશની રાષ્ટ્રીય આવક દાખલા તરીકે 10 લાખ છે, બરાબર છે. ભારત દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે? 10 લાખ છે. જ્યારે ભારત દેશની કુલ વસ્તી એક હજાર છે, બરાબર. તો માથાદીઠ આવક કેટલી થાય, બરાબર. તો સૂત્રના આધારે લખી શકીએ આપણે કે ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી થઈ? 10 લાખ અપોન ભારત દેશની કુલ વસ્તી 1,000, બરાબર. 3 મીંડા તો રહ્યા કેટલા? 1,000 રૂપિયા. તો ભારત દેશની માથાદીઠ આવક કેટલી થઈ આપણી? ભારત દેશની માથાદીઠ આવક 1,000 રૂપિયા છે, એમ કહી શકાય છે. બરાબર, સહેલું છે, સિમ્પલ છે. જે 2 માર્ક્સ તરીકે આપણે પરીક્ષામાં પૂછી શકાય છે, જે આપણે આટલીની અંદર માહિતી લખી શકાય, બરાબર છે. હવે આપણે જોઈએ ત્યાર પછીનો પોઈન્ટ કે માથાદીઠ આવકનું શું મહત્વ છે.
માથાદીઠ આવકનું શું મહત્વ? તો કે કોઈ જેમ જેમ દેશની અંદર માથાદીઠ આવકું વધુ, જેમ જેમ દેશની અંદર માથાદીઠ આવક વધુ તેમ તેમ લોકોનું જીવન ધોરણ કેવું હશે મિત્રો? ઊંચું જોવા મળે છે. હવે આ સૌથી મહત્વનું છે કે માથાદીઠ આવક, આપણે આપણી દાખલા તરીકે વાત કરીએ, આપણું જીવન ધોરણ ઊંચું છે તો કોના કારણે? આપણી આવકના આધારે હોઈ શકે છે. તો એવી રીતે દેશની વાત કરી છે અહીંયા, તો દેશ માટે જો માથાદીઠ આવકો વધુ હશે તો દેશના લોકોનું અથવા પ્રજાનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. બરાબર, એટલે કે આવક ઉપર આધારિત છે આપણું જીવન ધોરણ ઊંચું કે નીચું, એ કોના ઉપર આધાર રાખે છે? તો કે આવક ઉપર આધાર રાખે છે. જો આવક વધારે હશે તો જીવન ધોરણ ઊંચું જોવા મળે છે, આવક નીચી હશે તો જીવન ધોરણ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. એટલે કે સૌથી મહત્વનો પોઈન્ટ છે માથાદીઠ આવક. બરાબર, ત્યાર પછી વિકસિત દેશોની વાત કરીએ છીએ, તો કે વિકસિત દેશોની અંદર આપણે કે માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે. વિકસિત દેશોમાં માથાદીઠ આવકનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઊંચું જોવા મળે છે, જેને કારણે તેવા દેશ એટલે કે મોટા તેવા દેશોની અંદર ગરીબીના 20 ચક્રમાંથી બહાર નીકળ્યું છે અને ત્યાંના પ્રજા અથવા કે લોકો ઊંચું જીવન ધોરણ જીવી રહ્યા છે. દાખલા તરીકે આપણે કહી શકાય છે મિત્રો કે આજે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, બરાબર, ન્યુઝીલેન્ડ છે, વગેરે વગેરે. આ દેશો કેવા છે? વિકસિત દેશો છે. આવા દેશોની અંદર માથાદીઠ આવકનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે કે જેને પરિણામે તેવા દેશો ગરીબીના 20 ચક્રમાંથી બહાર નીકળી ગયા છે અને લોકો ઊંચું જીવન એટલે કે પ્રજા જીવન ધોરણ જે ઊંચું જીવન ધોરણ જીવી રહ્યા છે એમ કહી શકાય છે મિત્રો. બરાબર છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, આવકની વહેંચણી. આવકની વહેંચણીમાં જેમ જેમ ફેરફારો થાય છે, બરાબર છે, તેમ છતાં પણ માથાદીઠ આવકમાં કોઈ જ ફેરફાર થતો નથી. આવકની વહેંચણીમાં જો ફેરફાર થતો હોય તેમ છતાં પણ માથાદીઠ આવકમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. બરાબર છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકો વચ્ચે સહસંબંધ જોવા મળે છે. માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક વચ્ચે સહસંબંધ જોવા મળે છે. ખૂબ મહત્વનું છે મિત્રો. બરાબર, કેમ સહસંબંધ જોવા મળે છે માથાદીઠ આવક ને રાષ્ટ્રીય આવકો વચ્ચે? તો કે કહી શકાય છે મિત્રો કે કોઈ પણ દેશની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિના દર કરતા વસ્તી વૃદ્ધિનો દર જો વધુ હશે તો તેવા દેશોની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિનો દરમાં વધારો થયો છે તેમ છતાં માથાદીઠ આવક નકારાત્મક બને છે. માથાદીઠ આવકનો વૃદ્ધિનો દર કેવો બને છે? નકારાત્મક બને છે. સૌથી મહત્વની વસ્તુ થાય મિત્રો આમાં, યાદ રાખજો. ખાસ કરીને માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકો વચ્ચે સહસંબંધ જોવા મળે છે કે દેશની અંદર રાષ્ટ્રીય આવકના વૃદ્ધિના દર સાથે માથાદીઠ આવકના વૃદ્ધિના દરમાં જો વધારો થાય છે તો તે યોગ્ય બાબત છે. બરાબર છે. પરંતુ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિના દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હશે તો તેવા દેશોની અંદર રાષ્ટ્રીય આવકના વધારાની સાથે માથાદીઠ આવકનો વધારો નકારાત્મક બને છે. તેવા દેશોની અંદર માથાદીઠ આવક વધતી નથી. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ભારત દેશ
ભારત દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, પરંતુ તેની સાથે દેશમાં વસ્તી વૃદ્ધિનો દર પણ કેવો છે, ઊંચો જોવા મળે છે, જેને કારણે દેશની માથાદીઠ આવકમાં વધારો થઈ શકતો નથી તેમ આપણે કહી શકાય છે મિત્રો. ઓકે મિત્રો, ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ત્યાર પછીનો પોઈન્ટમાં કહી શકાય છે કે કોઈ પણ દેશની અંદર આર્થિક પ્રગતિ જાણવા માટેનો એકમાત્ર જો સાચો માપદંડ હોય તો રાષ્ટ્રીય આવક નહીં, પરંતુ કયો માપદંડ છે? માથાદીઠ આવક છે. આર્થિક પ્રગતિ તો ખાસ કરીને પૂછાય પ્રશ્ન એક બહુવિકલ્પ તરીકે મિત્રો, કે કોઈ પણ દેશની અંદર આર્થિક પ્રગતિ માપવા માટેનો જો એકમાત્ર સાચો માપદંડ હોય તો તે કયો માપદંડ છે? રાષ્ટ્રીય આવકો નહીં, પરંતુ કયો માપદંડ ગણાય છે? માથાદીઠ આવક. આ ઓબ્જેક્ટિવ તરીકે ખાસ યાદ રાખવાનું છે મિત્રો, બરાબર છે? યા આર્થિક પ્રગતિ માપવાનો એકમાત્ર સાચો માપદંડ રાષ્ટ્રીય આવકો નથી, પરંતુ કયો છે? માથાદીઠ આવક છે. અને છેલ્લો પોઈન્ટ કે માથાદીઠ આવકો જાણવા માટે દેશની વસ્તીનો આંકડો જાણવો ખૂબ જ જરૂરી છે. સૌથી કોઈ પણ દેશની માથાદીઠ આવક જાણવી છે તો તે દેશની વસ્તીનો આંકડો જાણવો ખૂબ જ જરૂરી હોય છે મિત્રો, બરાબર છે? ઓકે મિત્રો, તો આ જે પાંચ, 1, 2, 3, 5, 6 પોઈન્ટો થયા આપણા માથાદીઠ આવકના મહત્વ વિશે, 3 માર્ક્સ તરીકે પૂછાય તો તમારે આમાંથી જેટલા પણ પોઈન્ટો તમને આવડે એટલા તમે એની અંદર લખી શકો છો મિત્રો, બરાબર છે? તો આ રીતે તમારો પ્રશ્ન 3 માર્ક્સનો માથાદીઠ આવકનો અર્થ અને તેનું મહત્વ અહીંયા પૂરું થાય છે મિત્રો. ઓકે મિત્રો, ક્લિયર? જય સ્વામિનારાયણ.